ભગવાન વાલરામજીની પુણ્યતિથિ નિમિત્તે ગાયોમાં રોગને લઈને રસીકરણ કરાયું હતું. સ્ટોરી બાય કરણ વાઘેલા, માં ન્યૂઝ લાઈવ, ભુજ, કચ્છ, ગુજરાત. મારું નામ રોહિતભાઈ મનોજભાઈ અબોટે અને હું માતુશ્રી મંજુલાબેન મનોજકુમાર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી વાલરામ ગુરુ હોદોરામ પશુ દવાખાનું અને અન્નક્ષેત્ર જે આપણે હોસ્પિટલ બનાવવા જઈ રહ્યા છીએ એ આપણે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં, તો ત્યાંથી આજે અમે અમારા ગુરુ શ્રી વાલદાસજી મહારાજની તિથિ હોવાથી આજે અમે 330 ગાયોને આજે રસીકરણ અમે કર્યું છે. કારણ કે તમને ખ્યાલ હશે કે કચ્છની અંદર અત્યારે ગૌધન અને ગાયો ઘણી બીમારીના કારણે મરી રહી છે, તો અમને એમ થયું કે અમારી આ સંસ્થા જે અત્યારે પાપા પગલી કરી રહી છે અત્યારે અને આગળ વધી રહી છે, તો મેં કીધું કે ચલો સરકારની શ્રી કુલદીપભાઈ છે જે આજે આપણા આરોગ્યના ડૉક્ટર છે પશુપાલન ખાતાના, એમની ગાઈડલાઇન અને એમના માર્ગદર્શન હેઠળ અમે આજે અમારી સંસ્થાએ આજે વાંઢા મધ્યે 330 ગાયોનું રસીકરણ કર્યું અને મારાશ્રીના આજે ત્યાં કને પણ ભોજન સમારંભ પણ હતું. અને બીજું કે હું જે છું એ આપણે નવી રીતે આપણી સંસ્થાને આજે નવી રીતે ચાલુ કરી જઈ રહ્યા છીએ, તો છેલ્લો તમને ખ્યાલ હશે કે મેં લાભ પાંચમના આપણે ત્યાં ભાગવત સપ્તાહનું આયોજન કર્યું હતું અને હવે આપણે ધીરે ધીરે ગાયોની સેવાનું ચાલુ કરી રહ્યા છીએ. હું એમ કહેવા માગીશ કે આપણા કચ્છની અંદર ઘણા એવા ટ્રસ્ટો છે કે જે ગાયોની સેવા કરે છે, તો મારું એ કહેવાનું છે કે આપણે બધા સાથે રહી અને ગાયોને રસીકરણ આપી. અને બીજું કે જેવી રીતે માણસને લોકડાઉન હતું એવી રીતે આ રોગ એવો છે કે ગાયો બે સાથે પાણી પીએ તો રોગ થાય છે, સાથે ઊભવાથી નથી થતો, સાથે કંઈ ખાય તો એ રોગ થાય છે. તો હું લગભગ આપણા કચ્છના ગૌધા પાલકને એમ કહીશ કે તમારે જો તમને એમ થાય કે આ ગાયને અસર છે તો એને તમે અલગ બાંધો અને તો બીજાને થાય નહીં આવો રોગ. અને તમને ખ્યાલ હતા કે કચ્છની અંદર આ રોગથી લગભગ ઘણી ગાયો મરણ પામી છે, તો મારું તો એ જ કહેવાનું છે કે આપણે સેવા કરીએ છીએ તો રસીકરણ આપો અને ગાયોની મદદ કરો. જય સિયારામ.